નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસિસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના હિન્દી વિષયના બોર્ડ પરીક્ષા જે માર્ચ 2024માં યોજાવાની છે તેની પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટનું સંપૂર્ણ એનાલિસિસ કરવાના છીએ. હું તમને એ પણ જણાવીશ કે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, વ્યાકરણ ક્યાંથી કરવાનું છે, બધું જ આ વિડીયોમાં તમને જણાવવાનું છું. માટે તમને વિડીયો પસંદ આવે તો લાઇકથી કરજો, અને તમે આ ચેનલ પર નવા આવેલા હો હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આપણી ચેનલ પર ધોરણ 10 માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, IMP ના, બ્લુ પ્રિન્ટ્સના વગેરે, તે બધાની લિંક છે તમને નીચે મળી જશે. અને આપણા સોશિયલ મીડિયા જોડાવવાની લિંક પણ તમને નીચે મળી જશે, ત્યાં તમને નવી નવી અપડેટ્સ સૌ પ્રથમ મળી જશે, તો તેને પણ જરૂરથી જોઈન કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ જે બ્લુ પ્રિન્ટ છે દ્વિતીય ભાષા એટલે કે જે ગુજરાતી મીડિયમમાં છે તેમના માટે છે આ બ્લુ પ્રિન્ટ. કુલ ગુણ છે રહેશે તમારે 80 ગુણ, તેનો સમય છે તમારે 3 કલાકનો રહેશે. અહીં આપેલા છે હેતુઓ પ્રમાણે ગુણભાર. તો આપણે જોઈએ છીએ વારાફરતી. જ્ઞાનના આધારે છે તમારે 26 ગુણના પ્રશ્ન પૂછાશે, સમજના આધારે 20 ગુણના, ઉપયોજનના આધારે 13 ગુણ, અને સંયોજન વિશ્લેષણના આધારે તમારે 4 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી અનુમાન એટલે કે મૂલ્યાંકનના આધારે છે એ તમારે 17 ગુણના પ્રશ્ન પૂછાશે. અને આ રીતે તમારે કુલ છે 80 માર્ક્સનું પેપર થશે. ત્યાર પછી તમારે આપેલું છે વિભાગ પ્રમાણે ગુણભાર, એટલે કે નહીં પણ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર અહીં આપેલા છે. તો સૌથી પહેલાં આપેલું છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ, તો તે છે તમારે 24 ગુણના ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાશે. તેના જે કુલ ગુણ તમારે રહેશે 24 રહેશે. ત્યાર પછી જે ટૂંક જવાબી પ્રશ્ન આપેલા છે તે તમારે 20 પૂછાશે, તેના પર તમારે છે 20 ગુણ રહેશે. ત્યાર પછી જે ટૂંક જવાબી પ્રશ્ન જે તમારે પૂછાય છે તે તમને કુલ 10 પૂછાશે, તેમાં તમારે છે 5ના જવાબ લખવાના રહેશે. નહીં પણ એવું નહીં પણ અહીં જે પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્ન તમારે 5 પૂછાશે, તેના જે ગુણ તમારે 10 રહેશે, એટલે કે એક પ્રશ્ન છે તમારે 2 ગુણ તમારે એક પ્રશ્નના રહેશે. ત્યાર પછી છે ટૂંક જવાબી પ્રશ્ન 3, તે તમારે છે કુલ 3 પૂછાશે, તેમાંથી છે એ તમારે 9ના જે એટલે કે તેના જે ગુણ તમારે રહેશે એ 9 ગુણ રહેશે. લાંબા પ્રશ્ન જે તમારે હોય છે સવિસ્તારવાળા પ્રશ્ન છે એ તમારે 2 પૂછાશે, તેના જે ગુણ તમારે રહેશે એ 10 એટલે કે 1ના છે તમારે 5 ગુણ રહેશે. ત્યાર પછી અમારે એક નિબંધ પૂછાય છે એ તમારે એક નિબંધ પૂછાશે, તેના જે ગુણ તમારે 7 રહેશે. આમ છે તમારે કુલ એ 55 પ્રશ્ન તમારે આ પેપરમાં આવશે, તેના જે કુલ તમારે ગુણ એ 80 માર્ક્સ થશે. ત્યાર પછી આપેલા છે વિભાગના પ્રમાણે છે ગુણભાર આપેલા છે. તો સૌથી પહેલો વિભાગ આવે છે વિભાગ એ એટલે કે તેમાં ગદ્ય વિભાગ આવે છે કે જેમાંથી તમારે 8ના પ્રશ્ન પૂછાય છે. કેવા પ્રશ્ન? ગદ્ય વિભાગના જેમાં ચેપ્ટર છે કે પાઠ આપેલા છે તેમાં તમારે જે કુલ 18 ગુણના છે એ પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી જે પદ્ય વિભાગ વિભાગ બી કાવ્યાધારિત જે પ્રશ્ન હોય છે તે પણ તમારે છે 18 ગુણની અંદર પૂછાશે. ત્યાર પછી આવે છે વ્યાકરણ વિભાગ. આનો જે વિડીયો આપણે તમારા વિડીયો પણ આવશે, વ્યાકરણ તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, કેવા તમારે તેની પ્રેક્ટિસ કરવાની છે, તે બધાને આપણે તમારા વિડીયો આવવાના છે. માટે આપણે તેના સાથે જોડાયેલા રહેજો. વ્યાકરણ છે તમારે પણ 18 ગુણની અંદર પૂછાવવાનું છે. ત્યાર પછી જે લેખન વિભાગ જે વિભાગ ડી હોય છે તેમાંથી પણ તમારે છે એ 26 માર્ક્સના જે પ્રશ્ન પૂછાશે, કુલ તમારે 80 ગુણ થશે. તે પછી આપેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ, તમારે પેપર સ્ટાઇલ છે કઈ રીતે રહેવાની છે એ અહીં જણાવેલું છે. તો સૌથી પહેલાં વાત કરીએ ચાલો વિભાગ એની, ગદ્ય વિભાગ જે હોય છે ચેપ્ટર એટલે કે પાઠના આધારે તે કુલ 18 ગુણનો છે. તેમાં સૌથી પહેલાં છે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે 2, એટલે કે હેતુલક્ષી જે પ્રશ્ન પૂછાય છે એ તમારે કુલ 1 થી 9ની અંદર છે તમારે હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, તેના છે તમારે કુલ 9 માર્ક્સ રહેશે. આજે હેતુલક્ષી તમારે 9 પૂછાવાના છે, એમાંથી 3 MCQ, 3 ખાલી જગ્યા અને 3 જે વાક્ય પૂરા કરવાના આવે છે વિકલ્પ જોઈને, તે તમારે 3 3 3 એવી રીતે પૂછાશે. ત્યાર પછી આવે છે એક વાક્યવાળા પ્રશ્ન, તે છે તમારે 2 પૂછાશે, 2 માર્ક્સ રહેશે, તેના ક્રમ તમારે રહેશે 10 અને 11. ત્યાર પછી છે 2-3 વાક્યોમાં ઉત્તર દીજીએ, તમારે 2માંથી કોઈ પણ 1 લખવાનો રહેશે, તેનો જે ક્રમ તમારે રહેશે 12 રહેશે, તેનો જે 2 ગુણ છે તમારે. ત્યાર પછી છે 4-5 વાક્યોમાં ઉત્તર દીજીએ એટલે કે લાંબા પ્રશ્ન જે તમારે કયો છો, તેમાં તમારે 2માંથી 1 લખવાના રહેશે, તેનો ક્રમ તમારે 13 રહેશે, તેનો જે ગુણ છે એ તમારે 3 માર્ક્સ રહેશે.
ત્યાર પછી છે આશય સ્પષ્ટ કીજે. તમને છે એક પંક્તિ આપવામાં આવશે જે તમારા પાઠ છે. ગદ્ય વિભાગમાં તમને કોઈ પણ એક પંક્તિ આપેલી હશે, તેનું છે તમારે તમારી ભાષામાં તમારી રીતે છે એટલે કે હિન્દીમાં જ લખવાનું હશે, પણ તમારી રીતે છે તેનું વિવરણ કરવાનું રહેશે. તે તમારે પ્રશ્ન નંબર 14 તરીકે પૂછાશે. તેના પણ છે તમારે 2 ગુણ રહેશે. ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ. પદ્ય વિભાગ જે કાવ્ય આધારિત હોય છે તેના પણ છે કુલ 18 ગુણ છે. સૌથી પહેલાં હેતલસી પ્રશ્ન પૂછાશે. 3 ખાલી જગ્યા, 3 વિકલ્પ અને 3 છે વાક્ય પૂર્ણ કરવાના હોય છે. તે કુલ તમારે 9 પૂછાશે. તેના જે ક્રમ તમારે રહેશે એ 15-23 રહેશે. ત્યાર પછી છે એક વાક્યવાળા પ્રશ્ન. જે કાવ્યમાં છે તમારે પૂછાશે 2, 24 અને 25. તેના ગુણ તમારે 2 રહેશે. ત્યાર પછી 2-3 વાક્યવાળા પ્રશ્ન છે. 2માંથી 1 લખવાનો રહેશે. 26 નંબરનો પ્રશ્ન છે. તેના પણ તમારે છે 2 માર્ક્સ છે. ત્યાર પછી 4-5 વાક્યવાળા જે પ્રશ્ન છે 2માંથી 1 લખવાનો છે. આમાં પણ 27 નંબરનો પ્રશ્ન તમારે રહેશે. તેના તમારે 3 ગુણ છે. ત્યાર પછી તમારે આશય સ્પષ્ટ કે પંક્તિ આપેલી હશે, કોઈ કાવ્યની પંક્તિ આપેલી હશે. 2માંથી તમને 2 પંક્તિ આપેલી હશે, તેમાં તમારે 2માંથી છે કોઈ પણ 1નો છે આશય સ્પષ્ટ કરવાનું રહેશે. એક તેનું ભાષાંતર એટલે કે તમે વિચાર વિસ્તાર જે કરો છો તે તમારે કરવાનું રહેશે. તેના જે ગુણ એટલે કે ક્રમ રહેશે એ 28 રહેશે. તેના ગુણ તમારે 2 રહેશે. ત્યાર પછી આવે છે વ્યાકરણ વિભાગ, જે કુલ છે તમારે 18 ગુણની અંદર છે પૂછાય છે. આમાં છે સૌથી પહેલાં તમારે નિમ્નલિખિત કહાવત કા સહી અર્થ દીજે. પ્રશ્ન નંબર છે 29 તરીકે તમારે 1 માર્ક્સની 1 કહાવત છે પૂછેલી હશે. તમારે જે પાઠ આવે છે તેમાં તમને જે કહાવત છે તમારે પૂછવામાં આવશે. તમારે છે એ કહાવતનો સાચો અર્થ લખવાનું રહેશે. ત્યાર પછી આપેલું છે શબ્દ સમૂહ કેલી એક શબ્દ લખીએ. તમારા જે પાઠ આપેલા છે તેમાં તમારે એક શબ્દ સમૂહ પણ તમારે પૂછાશે. તેનો ક્રમ તમારે 30 રહેશે. તે પણ તમારે છે 1 માર્ક્સની અંદર પૂછાશે. ત્યાર પછી છે સંધિ છોડીએ અને સંધિ જોડીએ. તમારે બંને પૂછાશે 31 અને 32 નંબર તરીકે. બંનેના છે તમારે 1 ગુણ રહેશે. ત્યાર પછી આપણું છે મુહાવરો કે અર્થ દેકર વાક્યો મેં પ્રયોગ કહીએ. અહીં છે તમારે મુહાવરોનો અર્થ દેવાનો છે. તમારે છે કોઈ એક જ પૂછાશે 33 નંબર તરીકે, પણ તમારે જેનો અર્થ લખવાનો છે 1 માર્ક્સ તેનો અને 1 માર્ક્સ છે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તેના છે કુલ 2 ગુણ છે. ત્યાર પછી વિરોધી શબ્દ છે 2 પૂછાય છે 34 અને 35 તરીકે. તેના પણ તમારે 2 માર્ક્સ છે. પર્યવચ શબ્દ પૂછાય છે એ પણ 36 અને 37, તેના પણ છે 2 માર્ક્સ છે. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા છે. તમને કોઈ પણ એક શબ્દ આપેલો હશે તેમાં છે તમારે કયો ભાવ દર્શાવેલો છે તે તમારે જણાવવાનું રહેશે. 38 અને 49 તરીકે તમારે છે આ પૂછાશે અને આના પણ છે તમારે 2 માર્ક્સ છે. ત્યાર પછી આવે છે વિશેષણ બનાવીએ. તમારો કોઈ શબ્દ આપેલો હશે તેનું તમારે વિશેષણ બનાવવાનું રહેશે. દાખલા તરીકે વિજ્ઞાન છે તો તેનું તમારે વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક એવું કરવાનું હોય છે. એવા પણ તમારે છે 2 પૂછાશે, 40 અને 41. તેના પણ છે તમારે 2 ગુણ રહેશે. ત્યાર પછી કર્તુવાચક સંજ્ઞા છે, તે પણ તમારે 2 પૂછાશે 42 અને 43 તરીકે. તેના પણ તમારે 2 ગુણ રહેશે. તે પછી સમાસ આપેલો છે, સમાસ તમારે 2 પૂછાશે 44 અને 45 નંબર તરીકે. તેના પણ છે એ તમારે 2 માર્ક્સ રહેશે. ત્યાર પછી આપેલું છે લેખન વિભાગ, તે તમારે કુલ 26 માર્ક્સનો રહેશે લેખન વિભાગ. તેમાં સૌથી પહેલાં તમારે છે એ કિસી એક વિષય પર ટિપ્પણી લખીએ. તમને કોઈ પણ શબ્દ આપેલો હોય જેમ કે કમ્પ્યુટર, ઈમેલ, તેના પર છે તમારે ટૂંકનો જ લખવાની રહેશે. તે તમારે છે ટૂંકનો જે 3 ગુણની રહેશે. તમારે 2માંથી કોઈ પણ 1 વિષય લખવાનું રહેશે. તમારે જે ટેક્સ્ટ બુક છે તેમાં પાછળ આપેલું છે ટિપ્પણીઓ, તેમાંથી જ છે તમારે એ પૂછાશે. ત્યાર પછી આપેલું છે પરિચ્છેદ કો પડકર. નીચે દરેક વિકલ્પો મેં છે એક વાક્ય મેં ઉત્તર દીજે. તમને એક પરિચ્છેદ આપેલો હશે, એક ફકરો આપેલો હશે જે મારા પાઠ્યપુસ્તકની બહારનો હશે. તે વાંચીને તમારે નીચે પૂછેલા 6 પ્રશ્નના છે જવાબ આપવાના રહેશે. તેનો ક્રમ તમારે રહેશે 47-52. ત્યાર પછી આપેલું છે નિમ્નાનુસાર પત્ર લખીએ. તમારે 5 માર્ક્સ અંદર એક પત્ર પૂછાય છે. તેનો ક્રમ તમારે 53 રહેશે. ત્યાર પછી આપેલું છે રૂપરેખા કે આધાર પર કહાની લખકર શીર્ષક એવમ બોધ લખીએ. 5 માર્ક્સ છે તમારે કહાની પૂછાશે. તેનો ક્રમ તમારે 54 રહેશે. અહીં છે તમારે 1 માર્ક્સ છે તમને બોધ અને શીર્ષકનો આપવામાં આવશે અને 4 માર્ક્સ છે તમારી કહાનીના રહેશે. તમને મુદ્દાઓ જે આપેલા હશે પોઈન્ટ્સ તેના પર તમારે કહાની બનાવવાની રહેશે. ત્યાર પછી આપેલું છે 150 શબ્દ મેં નિબંધ લેખન કીજે. તમારે છે તમારે 3માંથી કોઈ પણ એક વિષય નિબંધ લખવાનો રહેશે. તેનો જે ક્રમ તમારે છે એ 55 નંબરમાં રહેશે.
તમારે 7 ગુણનો છે એ નિબંધ તમારે પૂછાશે. ત્યાર પછી અહીંયા પેલું છે મોડલ પેપર જે આપેલું છે, તમે જોઈ શકો છો અહીંયા. જો તમારું સમજ જતો સોલ્યુશન તો જરૂરથી જવા જાઓ કમેન્ટ બોક્સની અંદર, આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને પણ આવીશું. તો આજના વિડીયોમાં આટલું જ, ફરી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ.